पाजी क्या पूछा आपसे, खाली इतना बता दो पाजी। पाजी क्या पूछा? कुछ तो बोला होगा पाजी, कुछ तो बोला होगा पाजी, बता दीजिए क्या बोला। फ्रांस में रोकमा आवेली भारतीय साथ एनी फ्लाइट भारत पहुंची छे। वहली सवारे फ्लाइट मुंबई एयरपोर्ट पर पहुंचता मोटी राहत थई हती। फ्लाइट ने ह्यूमन ट्राफिक नी आशंकाए फ्रांस एयरपोर्ट पर रोकमा आवी हती। फ्लाइट यात्रिकों ने लईने मुंबई एयरपोर्ट पर पहुंची हती। आ फ्लाइट में 96 गुजरातीओ सवार हता, जेओ गैरकायदेसर अमेरिका जवा निकळ्या हता। जो के कुल 303 मांथी 275 जेटला यात्रिको ज भारत पाछा आव्या छे, बाकीना फ्रांस में हजू छे। ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ। ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ કોઈ આજકાલનો નથી। ડોલરમાં પૈસા કમાવા માટે ગમે એમ કરીને ગુજરાતીઓને વિદેશ જવું હોય છે। ત્યાં જઈને શું કરશે, કેવી રીતના પૈસા કમાશે એ પછીની વાત છે, પણ પહેલાં ગમે તે રીતે અમેરિકા અને બીજા બધા દેશમાં પહોંચવું છે એ ગુજરાતીની પહેલી પસંદ છે। ત્યારે ઘણીવાર વિઝા મળી જતા હોય છે, પણ મોટાભાગના કિસ્સામાં વિઝા ના મળતા વિદેશ જવાની ઘેલછામાં ગેરકાયદેસર અમુક લોકો વિદેશ જવા માગતા હોય છે અને એ માટે એજન્ટોનો સંપર્ક પણ કરતા હોય છે। આવા એજન્ટો બમણી ફી લઈને વિદેશ ગયેલા લોકોને વિદેશ મોકલતા હોય છે। તાજેતરમાં જ 230 જેટલા ભારતીય પ્રવાસીઓ એજન્ટના કહેવાથી દુબઈ પહોંચીને ત્યાંથી નિકારાગુઆ જવા ખાનગી વિમાન ભાડે કર્યું હતું। નિકારાગુઆથી અમેરિકામાં સરળતાથી ગેરકાયદેસર ઘૂસણખોરી કરી શકાતી હોવાથી એજન્ટના સેટિંગ મુજબ 230 ભારતીયો દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યા હતા। આ દરમિયાન ખાનગી વિમાનને ફ્યુઅલ માટે ફ્રાન્સના એરપોર્ટ પર લેન્ડ કરાતા પોલીસે માનવ તસ્કરીની શંકાથી વિમાનને રોકી દેવામાં આવ્યું હતું। તપાસ બાદ તમામ પ્રવાસીઓને મુંબઈ પરત મોકલી દેવાયા છે, જેમાં ઘણા બધા ગુજરાતીઓ પણ છે। ગુજરાતીની CID ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે, જેમાં 21થી વધુ ગુજરાતી પ્રવાસીઓ હતા। કહેવાય છે કે આ પ્રવાસીઓ પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર અને આણંદના રહેવાસી છે। આથી કબૂતરબાજી અને એજન્ટને લઈને CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તપાસમાં 4 DYSP, 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે। ભોગ બનનારા પરિવારના નિવેદનો લઈને CID ક્રાઇમે તપાસ શરૂ કરી છે। ગાંધીનગરમાં CID ક્રાઇમના SCP-એ જણાવ્યું હતું કે અમેરિકામાં કથિત ઘૂસણખોરી માટે જતા અને ફ્રાન્સથી પરત ફરેલા ગુજરાતના પ્રવાસીઓની DGP-ની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે હજુ પણ અલગ અલગ રીતે નવા નવા રાઝ ખુલે તેવી શક્યતાઓ છે। जैसे पिछले दो दिन से मीडिया में अलग अलग प्रकार की न्यूज आ रही है, जो रोमानिया बेस्ड जे एरोप्लेन दुबई थी वाया फ्रांस यूएस से जाने वाला था, उसमें फ्रांस में जब इसको रोका गया तब गुजरात और देश के अलग अलग प्रांत के अलग अलग लोगों को वहां पे डिटेन किया था। काफी अच्छी डेवलपमेंट उसमें यह है कि उसमें से कुछ लोग आज मुंबई में परत आ गए हैं। तो जैसे ही उसमें गुजरात के जो कुछ लोग हैं, हमारे पास जो अभी आंकड़ा आ रहा है वो 21 लोगों का, तो वो लोग जैसे ही गुजरात पहुंचेंगे हमारी टीम उनके संपर्क में है, तो हम उनका भी पूछपरछ करेंगे। गुजरात CID क्राइम की तरफ से ये जो लोग हैं और उनके जो रिलेटिव है यहाँ के, उनके पास से हम ये अपेक्षा रख रहे हैं कि ये सामने आके जब भी इनके पास पुलिस आए तो पूछपरछ में पूरा सहकार्य दे, और जो एजेंसीज और जो एजेंट्स के थ्रू ये लोग जाने का प्रयास कर रहे थे, और एजेंट्स और एजेंसी की तरफ से इनको जो जो गलत प्रोमिसेस दिए थे, इनके पास कुछ कागज होंगे, जो कागज जो पूरे नहीं होंगे तो एजेंसी की तरफ से ये कागज पूरे किए गए होंगे, मतलब फॉर्जरी करके कुछ कम होगा तो जोड़ के एडिट करके, तो उसकी माहिती दे। तो गुजरात CID क्राइम इस सभी बाबत में काम कर रही है, और उसमें इन लोगों के पूछपरछ के बाद अभी भी हमारे पास कुछ जरूरी माहिती है, हमारे पास पुरावा मिलते ही हम इसमें जो भी एजेंट्स और एजेंसी इन्वॉल्व है उनके विरुद्ध सख्त कार्रवाई कर देंगे। ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો। આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।